પેજ નંબર 49 દાખલા નંબર 4 નીચેની બાકીઓ સીમા લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવેલી છે. કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ પાકા સરવૈયાની મિલકતો દર્શાવતો પત્રક તૈયાર કરો. પાકા સરવૈયામાં 2 બાજુઓ છે, ઇક્વિટી અને જવાબદારી અને બીજો મિલકતો. આમાં ઇક્વિટી અને જવાબદારી બનાવવાની સૂચના આપેલી નથી, માત્ર બનાવવાની છે મિલકત ની સહેજ. તો લખાશે રોમન લેટરમાં નંબર 2 મિલકતો. મિલકતોમાં મુખ્ય 2 ટાઇટલ, બિનચાલુ અને ચાલુ. જોઈએ પહેલું શું છે, ચાલુ રોકાણ. બધા ટાઇટલ જ આપેલા છે. ટૂંકા ગાળાની લોન ધિરાણ, અન્ય ચાલુ મિલકત, કાયમી મિલકત, દ્રશ્ય, રોકડ સમકક્ષ, માલ સામગ્રી, વેપારી લેણા, અન્ય બિનચાલુ મિલકત, બિનચાલુ રોકાણ, કાયમી, અદ્રશ્ય અને લાંબા ગાળાની લોન અને ધિરાણ. ક્રમમાં જે વસ્તુ આવે એ વસ્તુ લખતી જવાની. બિનચાલુ મિલકતની અંદર પહેલો ટાઇટલ બોલો કયો? કાયમી મિલકત. બાજુમાં ખરાની નિશાની કરો. ખરાની નિશાની શું કામ કરવાની? આવી ગયું. દ્રશ્ય બોલો કેટલા? 5,60,000. પછી કાયમી મિલકતો દ્રશ્ય ની પછી શું આવે? બોલો અદ્રશ્ય. 1,20,000. સરવાળો 6,80,000. કાયમી મિલકત. પછી બીજું ટાઇટલ છે, તો લખાશે ટાઇટલ બી બિનચાલુ રોકાણ. રકમ 26,000. બિનચાલુ રોકાણ 26,000. લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ છે 22,000. લાંબા ગાળાની લોન અને ધિરાણ રકમ 22,000. બાજુમાં ખરાની નિશાની. એની પછી ડી ટાઇટલ અન્ય બિનચાલુ છે. અન્ય બિનચાલુ 18,000. કેટલા? 18,000. પૂર્વ ટાઇટલ સરવાળો. ચાલુ મિલકત માં કેટલા ટાઇટલ આવે? 6. ઉપર માંથી છેલ્લા 3 લીટી થાય. અહિયાં છે બિન ચાલુ રોકાણ. ચાલુ રોકાણ આપેલા છે 12,000. કેટલા? 12,000. ચાલુ રોકાણ 12,000. રોકડ અને સરવાળો 1,11,000. એક લાખ
સરવાળો 7 46 8 57 8 57. દાખલા નંબર 5. નીચેની બાકીઓ યુવા લિમિટેડના ચોપડામાંથી 31/3/17 લેવામાં આવી છે. પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતો પત્ર. કયા દાખલામાં મિલકત હતી? આ દાખલામાં ઇક્વિટી અને જવાબદારી. પહેલું ટાઇટલ કે બીજું? પહેલું ટાઇટલ અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારી. એમાં કેટલા ટાઇટલ આવે? 3. પહેલો પછી આવે છે સામાન્ય અનામત, શોર્ટકટમાં લખો અઓ એટલે અનામત અને વધારો. પ્રોવિડન્ટ ફંડ લાંબા ગાળાની જોગવાઈ, ચાલુ જવાબદારી. પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, કામદારોના બચત ખાતા, બધું શેમાં આવતો તો લાંબા ગાળાની જોગવાઈ. લખો બાજુમાં લાંબા ગાળાની જોગવાઈ. એની પછી વેપારી, લખો બાજુમાં વેપારી દેવા. જાહેર થાપણ લાંબા ગાળાના ઊંચી નાણાં, શોર્ટકટમાં લખવાનું બધું જ બાજુમાં. ચુંબા અને અમ્મ, અન્ય ચાલો જવાબદારી. અન્ય લાંબા ગાળાની, સોરી, કરવેરાની જોગવાઈ. ટૂંકા ગાળાની બે જોગવાઈ હતી, કરવેરાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈ, અન્ય લાંબા ગાળાની જોગવાઈ. ટાઇટલ જ છે, લખવાની જરૂર નથી. કામ ચલાવ લોન, જમા બાકી એટલે ઇક્વિટી ને જવાબદારીમાં આવે, ઉધાર બાકી હોય તો મિલકત. કામ ચલાવ એટલે 12 માસ કરતા ઓછો સમય. બોલો, કામ ચલાવ લોન. જમા બાકી છે ને, કામ ચલાવ એટલે 12 માસ કરતા ઓછો સમય. ટૂંકા ગાળાના ઓછી નાણાં. લખાઈ ગયું બધું? ચલો, આનું પહેલું ટાઇટલ બોલો શું આવશે? કેટલા રૂપિયાનો ઇક્વિટી શેર છે ને? ઇક્વિટી શેર દરેક રૂપિયા 5 નો એવા કેટલા? 1,30,000. 6,50,000. ચલો, આમાં બીજું અનામત અને વધારો છે. સામાન્ય અનામત લખાશે, અનામત અને વધારો કોણ છે? સામાન્ય અનામત. બંને નો સરવાળો 7,20,000. પહેલો ટાઇટલ પૂરો, શેર હોલ્ડર ના ભંડોળ. બીજું ટાઇટલ, આમાં કેટલા ટાઇટલ આવે? બિન ચાલુ જવાબદારીમાં પહેલું ટાઇટલ લાંબા ગાળાના છે. જાહેર થાપણ 3,24,000. ટાઇટલ બી અન્ય લાંબા ગાળાની
ની જવાબદારી છે. હા, એ ટાઇટલ જ આપેલું છે ને. હા, અન્ય લાંબા ગાળાની જવાબદારી. લાંબા ગાળાની 15000. 15000. લાંબા ગાળાની જોગવાઈ છે. હા, સી લાંબા ગાળાની પ્રોવિડન્ટ ફંડ. કોણ છે? પ્રોવિડન્ટ ફંડ. 3 લાખ 60 હજાર. ચલો બીજું ટાઇટલ આવી ગયું, ટાઇટલ નંબર 3. ચાલુ જવાબદારી, એમાં કેટલા ટાઇટલ? વેપારી આમાં કોણ કોણ આવે? આમાં કોણ આપેલું છે? લેણદાર. 86000. ઉપર આપેલું છે અન્ય લાંબા ગાળાની જવાબદારી. જી, અન્ય ચાલુ જવાબદારી. સી અન્ય ચાલુ જવાબદારી. 13000. ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી. બીજું કોણ આવે એમાં? રકમ સરવાળો 1,16,000. અને જવાબદારી, અને આ પત્રક કોનું છે? તમે કોષ્ટક યાદ રાખી લો તો દાખલામાં કશું જ અઘરું નથી. નફા નુકસાન નું પત્રક અને આ પાકું સર્વે બંને સાથે પૂછાય 11 માર્ક નો દાખલો. જે ગણતા 11 મિનિટ થતી નથી, પણ એની શરત એટલી છે કે બંને કોષ્ટકો તમને આવડવા જોઈએ.